બનાસકાંઠા જિલ્લામાં અત્યારે એચપીસીએલ કંપની દ્વારા પાઇપલાઇન નાખવાનું કામ ચાલી રહ્યું છે, પરંતુ આ કામગીરી દરમિયાન ખેડૂતોના ખેતરોને મોટું નુકસાન પહોંચતું હોવાના લીધે ખેડૂતો દ્વારા તેનો વિરોધ નોંધવામાં આવી રહ્યો છે. અગાઉ પણ ખેડૂતો દ્વારા આ પાઇપલાઇનની કામગીરીને અટકાવી દેવામાં આવી હતી, ત્યારે આજે એકવાર ફરી એચપીસીએલ કંપનીના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે પાઇપલાઇનનું કામકાજ કરવા માટે પહોંચ્યા હતા, પરંતુ પોલીસ સાથે અધિકારીઓ પહોંચ્યા હોવા છતાં સ્થાનિક ખેડૂતોએ આ કામગીરીને અટકાવી દીધી હતી, જેથી એચપીસીએલ કંપનીના અધિકારીઓ અને ખેડૂતો આમને સામને આવી ગયા હતા. ખેડૂતોએ આ કામગીરી અટકાવવા પાછળનું કારણ જણાવતા કહ્યું હતું કે કંપની દ્વારા તેમના ઊભા ખેતરોને ખોદી નાખવામાં આવી રહ્યા છે અને ખેડૂતોને જંત્રી મુજબનું વળતર આપવાની ખાતરી પણ આપવામાં નથી આવી રહી. અગાઉ પણ આ ખેડૂતોએ પાઇપલાઇનની કામગીરીનો વિરોધ નોંધાવ્યો હતો, પરંતુ હજુ સુધી ખેડૂતોને પાઇપલાઇનના ખોદકામ દરમિયાન થતા નુકસાન કોઈ જ વળતર મળ્યું નથી, જેથી ખેડૂતો માંગ કરી રહ્યા છે કે પાઇપલાઇનના ખોદકામને લઈ યોગ્ય વળતરની બાહેંધરી આપવામાં જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી આ પાઇપલાઇનનું કામ ખેડૂતો કંપનીને કરવા દેશે નહીં. હિન્દુસ્તાન એચપીસીએલ લાઇનવાળા લગભગ 3 સિઝનથી આપણી સિઝનો બગાડે છે. ઉનાળામાં બી આવ્યા હતા અને આ ચોમાસામાં બી આવ્યા, 3-4 સિઝનો બગાડે અને દર ફેરે ધમકી આવે છે અને આપણને વારે ઘડીએ પોલીસ બોલાવે છે અને આપણને કંઈ વળતર આપ્યા વગર ડાયરેક્ટ ઘૂસી જાય છે અંદર. ડાયરેક્ટ એ લોકો ધાક ધમકી આપે છે, તમને આમ કરી દઈશું તેમ કરી દઈશું અને એક પણ પૈસો આપવા બંધાતા નથી. આપણને વારે ઘડીએ ગોળ ગોળ રમાડે જ જાય, આપણી સંમતિ નથી, આપણી સંમતિ નથી અને આપણી સંમતિ વગર એ લોકો ઘૂસી જાય. બરાબર, વળતરનું કોઈ કહેતા નથી, વળતરનું બિલકુલ કોઈ બોલતા નથી કે ભાઈ અમે આ વળતર આપીએ કે પેલી વળતર આપીએ. વળતર આપવાની વાત આવે એટલે સીધું પોલીસ બોલાવે. હા ભાઈ, એ પોલીસ બોલાવે. ઝાડ કાપી નાખે, ફુવારા ફેંકે, ઝાડ કાપી નાખે, આપણે ફેમિલી અને આપણે ધમકાવે છે, ત્યાં ઉપાડી લઈ જવાની, ઉપાડી જવાની ધમકીઓ આપે છે. એસપી પાઇપલાઇન વાળા અમારી પરવાનગી વગર ખેતરમાં ઘૂસવાની પૂરી તૈયારી કરી રહ્યા છે અને અમે ઘણા વાદા અરજીઓ આપી છે તથા દાવા પણ મૂક્યા છે, એના કોઈ જવાબ નથી. બધું ફાઇલે કરી દીધું અને પોલીસ પ્રોટેક્શન સાથે અમારા ખેતરમાં આવવા માટેની તૈયારી કરી રહ્યા. વિડીયોમાં જોઈ લો તમે, કોઈ વાંક નહીં, કોઈ ગુનો નહીં, કોઈ ઝઘડો નહીં. પોલીસ લઈને આવી છે, અમારા ફુવારા ફેંકી દીધા, વાડ કાપી નાખી, ઝાડ કાપી નાખ્યા, લીમડા કાપી નાખ્યા, પરમિશન નથી લીધી, અમારી કોઈ પરમિશન, અમને જાણ પણ કરી નથી અને વળતરની તો કોઈ વાત જ નથી કરતા.